ઉપાડવા માટે રહેજો તૈયાર. આગામી 3 દિવસ ગરમી વધશે. ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવાની વકી છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ રંગ બતાવવાનું શરૂ કર્યું છે. 70 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ રહી છે, ત્યારે હવામાંથી ભેજ ઓછો થતાં વાતાવરણ સૂકું રહેશે. ગરમીનો પારો 3-4 ડિગ્રી સુધી વધી શકે છે. 38.8 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ શહેર રહ્યું છે, પરંતુ હજુ પણ ગરમીનો જે પારો છે ઉચકાશે, તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે સતત ગરમી વધશે અને શેકાવા માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે. આગામી 2 દિવસ બાદ અંગ દઝાડતી ગરમી પડવાની શરૂઆત થશે, તો કેટલાક ભાગમાં ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17 માર્ચ બાદ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે તાપમાન 2-3 ડિગ્રી વધી જશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચથી ગરમીનું પ્રમાણ વધતા રાજ્યમાં તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. તો 19-23 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ પડી શકે છે. ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતા છે, તો કેટલાક વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ અને કરા પણ પડી શકે છે. એક્ટિવિટી ગાજવીજની અને કરા પડવાની એ હજુ પુનઃ શરૂ થશે. આ જે 19-23માં જે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કચ્છના કેટલાક ભાગો અને ઉત્તર કચ્છના ભાગો, રાજસ્થાનના નિકટવર્તી ભાગોમાં શક્યતા રહેશે. 26 માર્ચ પછી પણ હવામાનમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં વધઘટ થશે. ઉનાળામાં પણ વાતાવરણમાં થતા ફેરફારથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવે છે, જેના કારણે કૃષિ પાકને નુકસાન થાય છે. દીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. ગરમીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. લસ્સી, જ્યુસ અને ઠંડા પીણા માટે જ્યુસ સેન્ટર પર લોકોની ભીડ એકઠી થઈ રહી છે. ગરમી વચ્ચે લોકો ઠંડા પીણા પી રાહત મેળવી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી બાદ લોકો રાહત આપવા માટે લચ્છી હોય કે જ્યુસનો સહારો લેતા. આપ જોઈ શકો છો, અમે ઊભા છીએ આસ્ટોડિયા દરજ પહેલું. આસ્ટોડિયા જ્યુસ સેન્ટર સૌથી ફેમસ અમદાવાદનું સૌથી જૂનું સેન્ટર છે. યુવાનો હોય કે વૃદ્ધો હોય, તમામ લોકો પ્રાયોરિટી કરતા હોય છે જ્યુસ પીવા માટે, કારણ કે ગરમીની સૌથી મોટી રાહત અપાતું હોય છે આ જ્યુસ હોય છે, લચ્છી હોય છે. અને આને લઈને ગ્રાહકો પણ અહીં વધતા હોય છે અને લોકો પોતાની ઠંડક પીણા માટે કરતા હોય છે. વાત કરશું યુવાન સાથે, જે અહીં લચ્છી પીવા માટે અને જ્યુસ પીવા માટે અહીં આવ્યા છે. આપ જોઈ શકો છો કે તમામ લોકો એક પછી જ્યુસ પી રહ્યા છે. તમારું નામ શું છે અને તમે ખાસ કરીને જે ગરમીની સિઝન રહી છે, શા માટે તમે અત્યારે શરબત પી રહ્યા છો? મારું નામ ભાવિક કુબાવત છે ને અત્યારે આમ વસ્ત્રાલ સાઈડથી હું આવું છું, ઓફિસે જઉં છું. તો એ 45 મિનિટના રનમાં બહુ જ આમ ગરમીમાં એવું આમ તાપમાન વધારે હોય છે, એના કારણે થોડુંક જ્યુસ પી તો આમ ઠંડક રહે શરીરમાં અને સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું છે. એટલે હું અહીં દર બે વર્ષમાં ઘણી વાર આવું છું, રેગ્યુલર વિઝિટ કરું છું. તમામ લોકો ઠંડા પીણાનો સારો લે છે. દુકાનના માલિક પણ જોડાયા છે, વાત કરવાનો પ્રેરણ પણ પ્રયાસ કરશું. કઈ રીતની સિઝન સર હોય ઉનાળાની સિઝન, ત્યારે કઈ રીતનું પ્રમાણ વધતું હોય છે લોકોનું જ્યુસ પીવા માટે, લચ્છી પીવા માટે? જેવી જેવી ઋતુ હોય એટલે ગરમી વધારે પડતી હોય તો વધારે પબ્લિક આવતી હોય. એટલે અમારે અત્યારે એવું છે કે અમને ટેમે નહીંથી મળતું, એટલે અમે પોકી નહીં વળતા, એટલી બધી રસ રહે છે. એમાં કહેવાનો મતલબ છે, જેવી રીતે ગરમીનું ટેમ્પરેચર વધશે એ તો અમારી દુકાનનું ટેમ્પરેચર વધશે. એમાં કહેવાનો મતલબ એ, સૌથી વધારે અમારે અહીંયા લસ્સી છે, ફાલુદા છે, જ્યુસ છે, બધું ક્વોલિટી અમે પોતે ધ્યાન રાખીએ છીએ. ક્વોલિટી પર પ્યોર વસ્તુ આપવાની, એટલે અમારી ગુણવત્તાના હિસાબથી પબ્લિક અહીંયા આવે છે બધી. એ બધી પબ્લિકને તમે પૂછી શકો છો ને, અત્યારે તમે જોયો એટલે બધો એટલું બધું ક્રાઉડ હોય ગરમીમાં કે તમને અહીંયા પગ રખવાની જગ્યા ના મળે, તમને એટલી બધી ક્રાઉડ રહે છે અહીંયા. કહેવાનો મતલબ એ છે, ગરમીની સિઝનમાં ક્રાઉડ રહેતો છે. આસ્ટોડિયા જ્યુસ સૌથી મોટું સેન્ટર છે, લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. તમે અહીં શરબત પી રહ્યા છો, શા માટે પીવો પડે છે શરબત? શરબતમાં એવું છે કે અહીંની ચોખ્ખાઈ પણ છે અને બીજું એ કે ક્વોલિટી પણ સારી હોય છે, અને બીજું કે અત્યારે મહામારી જે ચાલી રહી છે કોરોનાની,
એના અંદર તમે જોવા જાઓ તો જે જ્યુસ જે છે બહુ ફાયદાકારક છે. ગરમી પણ વધારે પડી રહી છે, ગરમીનો તાપ પડી તો હજુ હવે સ્ટાર્ટ થઈ રહી છે, જેવી જોઈએ એટલી થઈ નથી, પણ 45 ડિગ્રી જે હજી આવશે એ હજુ વાર છે, હજુ લગભગ 15 દિવસ પછી જબરજસ્ત ગરમી હશે. તેમાં આ જે જ્યુસ છે એ બહુ ફાયદાકારક છે. આપ જોશો કે તમામ લોકો છે અહીં એક પછી એક અહીં આવી રહ્યા છે, જ્યુસ પી રહ્યા છે અને ટ્રાફિક જોવા મળી રહી છે. બેન, ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે, આપ લચ્છીની મજા માણી રહ્યા છો આસ્ટોડિયા ખાતે, ગરમી લાગી રહી છે અને લચ્છીનો સહારો લઈ રહ્યા છો? હા, બહુ જ ગરમી છે અત્યારે તો, અત્યારથી જ ગરમી પડવા લાગી છે. અત્યારે તો માર્ચ ચાલુ છે, મે સુધી તો શું હાલત થશે ખબર નથી. યંગસ્ટર પણ લોકો આપ જોઈ શકો છો કે આ તમામ જે વ્યવસ્થાઓ છે દુકાન તરફથી કરવામાં આવી રહી છે. લોકો છે લચ્છી હોય જ્યુસ હોય આ તમામનો સહારો લઈ રહ્યા છે ગરમીની સામે, કારણ કે ગરમી એટલી બધી વધી સાથે હજુ પણ હવન કરી રહ્યું છે કે તાપમાનમાં પણ વધારો થશે અને અમદાવાદની ગરમી છે હજુ પણ વધી શકે, પરંતુ લોકો છે એના ઉપાયો ગોતી રહ્યા છે અને અલગ અલગ જ્યુસ સેન્ટરો પર જઈને જ્યુસની મજા અને લચ્છીની મજા અહીં અમદાવાદીઓ માણી રહ્યા છે. કર્ણ ખેંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.